ढसा गामे आर महेंद्र कुमार नी आंगड़िया पेढ़ी ना कर्मचारी पासे थी वेली सवारे ढसा जंक्शन रोड पर जगदीश्वर धाम नजीक एसेंट कार द्वारा आ कर्मचारी ना बाइक ने टक्कर मारी नीचे पाड़ी दई माथा ना भागे इजा पहुंचाड़ी हती अने आ आंगड़िया पेढ़ी ना कर्मचारी पासे रहेल हीरा ना पार्सल तथा रोकड़ रकम तथा सोना नु पार्सल मड़ी कुल रुपया 28,11,175 ने लूट चलावी आरोपीओ फरार थई जता जीवनी सामे फरियाद नोंधावा पामी छे। बोटाद जिल्ला पोलीस द्वारा आ फरियादना अनुसंधाने तपासना चक्रो गतिमान करी आरोपीओने गणतरीना दिवसोमां झड़पी पाड़ी जेलना हवाले कराया हता। आ बाबते बोटादना नवा एसपी करणराज वाघेला द्वारा प्रेस कॉन्फरन्स योजी आ बाबतनी माहिती आपी हती। आ लूटनी घटनामां कुल 9 आरोपीओ सामे हता जे 9 आरोपीओने पकड़ी पाड़ी जेलना हवाले कराया छे। આમ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પકડી પાડી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। બોટાદ જિલ્લાના ભસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસે અર્લી મોર્નિંગ 5:40 આસપાસ એક લૂંટો બનાવ બન્યો હતો। આર મહેન્દ્રકુમાર નામની જે આંગણીયા પેઢી સુરત બેઝ છે એની એક બ્રાન્ચ અહીંયા ઢસા પોલીસના વિસ્તારમાં ભાવનગર રોડ પર આવેલી છે, જેનું મુખ્યત્વે સંચાલન વિપુલજી ઠાકોર કરે છે અને એની સાથે અન્ય 3 માણસો કરે છે। આંગડિયા પેઢીમાં રેગ્યુલરલી સુરત અને બધી જગ્યાએથી આંગડિયા જે આવતા હોય છે, પાર્સલ જે આવતા હોય છે, એ પાર્સલ અહીંયા કલેક્ટ કરવામાં આવે છે ઓફિસ ઉપર, ત્યારબાદ બોટાદ અને આસપાસના જે જિલ્લાઓ છે નજીકના ત્યાં પાર્સલ મોકલી આપવામાં આવતા હોય છે। આ વિગતો ત્યાં જે લોકલ ઢસાનો એક વતની છે મોહમ્મદ વિઘાભાઈ રાઠોડ જે છકડો ચલાવે છે અને ત્યાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, મોહમ્મદ રાઠોડના ધ્યાન ઉપર આ આંગડિયા પેઢીમાં રેગ્યુલરલી પાર્સલ મોટા પાર્સલ આવતા હોવાની માહિતી હતી અને એ વાતની બાતમી એણે એક વ્યક્તિ છે સલીમ સિપાઈ જે બેઝિકલી મહેસાણાનો છે અને રેગ્યુલરલી બોટાદ સાઈડ એ ટ્રક ચલાવવા માટે એવી રીતે આવતો હોય છે અને એની સાથેની મિત્રતા હતી એટલે એણે મોહમ્મદ રાઠોડે સલીમ સિપાઈને આ આંગડિયા પેઢીના માણસો જે બેગ લઈને બાઇક ઉપર જતા હોય છે એમને લૂંટ કરી શકાય એવી એક ચોક્કસ માહિતી આપી હતી। ત્યારબાદ આ સલીમ સિપાઈ જે ટ્રક ચલાવવા માટે રેગ્યુલરલી આવતો હોય છે એ 80-150 મહિના પહેલાં એના મિત્ર અરવિંદને લઈને સૌથી પહેલી વખત આ રેકી કરવા માટે આવ્યો હતો અને રેકી કરીને આ આંગણીયા પેઢીની ઓફિસ કઈ જગ્યાએ છે, પહેલાં માળે છે, નાની રૂમ છે, એની અંદર કેટલા લોકો રોકાય છે, રેગ્યુલરલી કોણ પાર્સલ આપવા માટે જતું હોય છે, વિપુલ જાય છે કે હર્ષદ રાજપૂત જાય છે કે બીજા કોઈ વ્યક્તિઓ જાય છે કે નહીં એ ચેક કર્યું હતું એમણે। ત્યારબાદ એ લોકોએ મહેસાણા જઈને આ આખી ઘટના આ લૂંટ કેવી રીતે કરવી છે એનો આખો પ્લાન બનાવેલો હતો, એની સાથે એમને લૂંટ કરવા માટે વાહનની જરૂર હતી તો વાહન માટે એમણે જે મહેસાણાનો કડીનો એક વ્યક્તિ સરફરાઝ પઠાણનો સંપર્ક કર્યો હતો અને એના સંપર્કથી એમણે એક એસેન્ટ ગાડીની વ્યવસ્થા કરેલી, વ્હાઇટ એસેન્ટ ગાડીની વ્યવસ્થા કરી હતી અને લૂંટને અંજામ આપતા પહેલાં પણ એક વીક પહેલાં 2 વખત એમણે રેકી કરવા માટે આવેલા હતા। લૂંટને અંજામ આપ્યાના 1 વીક પહેલાં પણ ફરી પાછા આ લોકો બધા જ અહીંયા રેકી કરવા માટે આવ્યા હતા। ટોટલ 9 જણા આખી લૂંટમાં સંકળાયેલા છે, એમાં લોકલ જે મોહમ્મદ રાઠોડ છે એ અને એના સિવાય સલીમ સિપાઈ, સરફરાઝ પઠાણ એની સાથે બીજા અન્ય 6 માણસો। આ લોકો 2 વખત અહીંયા લૂંટની ઘટનાને અંજામ આપવા માટે રેકી કરી ચૂકેલા છે।